डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो खाते थी हूँ डॉक्टर धवल पंड्या आपनो स्वागत करूँ छू। मित्रों, आज आपणे सेकंड ईयर बीकॉम नो एक विषय धंधाकीय संचालन बे जेमा फाइनांस नी वातो आवे छे तेना छ नंबर ना यूनिट कार्यशील मूडीनू संचालन तेनी विषय आज आपणे वात करीशुं ने विषय ने आ यूनिट ने समझवानो प्रयत्न करीशुं। छ नंबरनू यूनिट धंधाकीय संचालन बे जेमा फाइनांस नी वातो आवे छे छ नंबरनू यूनिट कार्यशील मूडीनू संचालन। तो आ यूनिट में कई कई बाबतों समावेश थाय छे ते हवे आपणे एकवार जोई लीए। सौ पहला प्रस्तावनाथी शुरुआत थाय कार्यशील मूडीना घटकों आवे 6.2 में 6.3 में इन्वेंटरीनू संचालन 6.4 છે લેણાનું સંચાલન અને 6.5 છે રોકડનું સંચાલન। આટલી બાબતો આમાં આવે છે। આજના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખવાના છીએ તે જોઈ લઈએ એકવાર। આજના વ્યાખ્યાનમાં આપણે 6.1 થી શરૂ કરી 6.4 પ્રસ્તાવના કાર્યશીલ મૂડીના ઘટકો, ઇન્વેન્ટરીનું સંચાલન અને લેણાનું સંચાલન આટલી બાબતો આપણે આજના યુનિટમાં સમજવાનો પ્રયત્ન કરીશું, વિષયની થોડી સ્પષ્ટતા મેળવશું। શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી મિત્રો। કોઈ પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ એ નફો કમાવવાનો હોય છે, નફો વધારવાનો હોય છે। આ ઉદ્દેશની સફળતાનો આધાર મુખ્યત્વે કાર્યશીલ મૂડીના સંચાલન પર રહેલો છે। ધંધાની તમામ પ્રવૃત્તિઓ નિયમિત, સરળ રીતે અને કાર્યક્ષમતાથી ચાલતી હોય તો નફો અવશ્ય પ્રાપ્ત થાય છે। અસરકારક રીતે પ્રવૃત્તિઓ પાર પાડવાની વાતને કાર્યક્ષમ કાર્યશીલ મૂડીના સંચાલન સાથે સીધો સંબંધ છે। 6.2 જોઈએ, કાર્યશીલ મૂડીના ઘટકો। 6.2 કાર્યશીલ મૂડીના ઘટકો એ ક્યા ક્યા છે તે જોઈએ। કાર્યશીલ મૂડીના સંચાલનની બાબતોમાં વિચારીએ તો તેના મુખ્ય ઘટકો જેવા કે સ્ટોક, લેણા અને રોકડ, આ ત્રણ ઘટકોના અસરકારક સંચાલનની વિચારણા કરવી પડે। માલ સામગ્રી સંચાલનની વિચારણા કરવી પડે। માલ સામગ્રી સંચાલન એટલે કે સ્ટોકનું સંચાલન, લેણા એટલે કે રિસીવેબલનું સંચાલન અને રોકડનું સંચાલન જો કાર્યક્ષમ રીતે થાય તો સમગ્ર ધંધો સરળ અને સતત ચાલ્યા કરે છે, જેનું પરિણામ નફો અને નફામાં વૃદ્ધિ સ્વરૂપે મળે છે। આ ત્રણેય ઘટકોના સફળ સંચાલન માટે અમુક વિગતો વિચારવી જરૂરી છે। દાખલા તરીકે માલ સામગ્રી સ્ટોક એટલે કે ઇન્વેન્ટરીનું સંચાલન, ધંધાની કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં સ્ટોક એ મહત્વનો હિસ્સો ધરાવે છે। જ્યારે સ્ટોકની વાત કરીએ ત્યારે પેદાશ અને પેદાશના ભાગો જેવા કે કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે અને તૈયાર માલ, આ ત્રણેય ભાગોનું સફળ સંચાલન એ ધંધાની સફળતાની પૂર્વ શરત છે, જેને ઇન્વેન્ટરી સંચાલન કહેવામાં આવે છે। ટૂંકમાં જોઈએ તો ઇન્વેન્ટરી સંચાલન એટલે કાચો માલ, અર્ધ તૈયાર માલ અને અન્ય સામગ્રી અને તૈયાર માલનું અસરકારક સંચાલન। કાચા માલનો પૂરતો જથ્થો હાથ પર રાખવો જેથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય નહીં, એટલો જ જથ્થો રાખવો જેથી કાચા માલની ગુણવત્તા જાળવી શકાય, જોખમ અંકુશમાં રહે, હેરફેરનો ખર્ચ, જાળવણી ખર્ચ વધી ન જાય
અને પડતર અંકુશમાં એ રહે, પડતરને અંકુશમાં રહે. આ તમામ બાબતો માલ સામગ્રી અંકુશમાં વિચારવામાં આવે છે. માલ સામગ્રી જથ્થા અંગે પહેલું લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, આ બંને બાબતો નક્કી કરવામાં આવે. બીજું માલ સામગ્રી ખરીદી માટેનો સમય, માલની ડિલિવરી માટેની સમયમર્યાદા, ખરીદીની કાર્યવાહીની વિચારણા કરવામાં આવે છે. ખરીદ ઓર્ડર અને ઓર્ડરના અમલની પ્રક્રિયાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજી બાબત માલ સામગ્રીની આવક, તેની જાવક, તેની સંગ્રહની વ્યવસ્થા, તેની યોગ્ય નોંધ, ત્યારબાદ માગણી પત્રક, આ બધા જેવી જરૂરી વાઉચર્સની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ચોથું છે ઉત્પાદન જથ્થો, ઉત્પાદિત માલનો સંગ્રહ, વેચાણ, વેચેલ માલની ડિલિવરી, આ બધા જેવી બાબતો અંગે યોગ્ય નીતિ નક્કી કરવામાં આવે અને તેનો યોગ્ય અમલ થાય તે જોવામાં આવે, તે જરૂરી છે. પાંચમી બાબત છે તમામ તબક્કે જવાબદારીની સોંપણી, નિશ્ચિતતા અને પૂરતા નિરીક્ષણની વ્યવસ્થા કરવી જરૂરી છે. તમામ તબક્કે જવાબદારીની સોંપણી અને નિશ્ચિતતા અને પૂરતા નિરીક્ષણની વ્યવસ્થા કરવી એ ખૂબ જરૂરી બને છે. માલ સામગ્રીના સ્વરૂપો અંગે વિચારણા કરીએ તો ઇન્વેન્ટરી, એમાં કાચો માલ, આંતરિક અર્ધ તૈયાર માલ, ચાલુ કામ, તૈયાર માલ, અન્યનો સમાવેશ થાય છે. અન્ય ભાગો, માલ, પરચૂણ સામગ્રી એટલે કે એને રો મટીરિયલ કોમ્પોનન્ટ્સ કહેવાય, સેમી ફર્નિશ્ડ અથવા તો વર્ક ઇન ફિનિશ્ડ કોમ્પોનન્ટ આપણે કહી શકીએ છીએ. એને કાચો માલ, હવે કાચા માલ વિશે સમજીએ તો રો મટીરિયલ એને આપણે કહીએ, વસ્તુના ઉત્પાદન માટે બહારથી ખરીદેલ માલ જેના ઉપર ઉત્પાદકીય પ્રવૃત્તિ કરી ઈચ્છિત ભાગ કે માલ બનાવવામાં આવે. મૂળભૂત માલ સામગ્રી તરીકે એ ઓળખાય છે. કાચો માલ મૂળભૂત માલ સામગ્રી તરીકે ઓળખાય. અહીં જથ્થો, ગુણવત્તા અને પડતરના ખ્યાલને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. બીજું છે આંતરિક ભાગો કોમ્પોનન્ટ્સ. પોતાના જ કારખાનામાં બનાવેલ અથવા તો બહારથી તૈયાર લાવેલ ભાગો કે ઘટકો જેને જોડીને ઈચ્છિત વસ્તુ તૈયાર કરવામાં આવે છે, તે તૈયાર થયેલ વસ્તુના ભાગ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ લાંબી પ્રક્રિયા થતી ન હોવાથી અંકુશ સરળ રહે છે. બહુ જ મહત્ત્વની બાબત છે, અંકુશ અહીં સરળ રહે. અર્ધ તૈયાર માલ ત્રીજું છે. અર્ધ તૈયાર માલ એટલે સેમી ફર્નિશ ગુડ્સ એને આપણે કહેશું. કાચો માલ ઉત્પાદનની પ્રક્રિયામાં દાખલ થયો હોય, પ્રક્રિયા પૂરી ન થઈ હોય ત્યાં સુધીનો એ તબક્કો રહેલ માલને અર્ધ તૈયાર માલ ગણવામાં આવે છે. પ્રક્રિયા સાતત્ય અને પ્રક્રિયા દરમિયાન ગુણવત્તા ખર્ચ અંકુશની બાબતમાં વધુ કાળજી માગી લે છે. ચોથું છે ચાલુ કામ, વર્ક ઇન પ્રોગ્રેસ. અર્ધ તૈયાર માલના જેવા જ પ્રકારનો આ માલ કોઈ પણ એક પ્રક્રિયામાં દાખલ થઈ ગયેલો હોય છે અને જે તે પ્રક્રિયા હજુ પૂરી થઈ હોતી નથી. પાંચમું છે તૈયાર માલ, ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ એટલે પ્રક્રિયામાં કાચા માલના પ્રવેશ પછી તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ ગયા બાદ અપેક્ષા પ્રમાણેના રંગ, કદ, ગુણવત્તા ધરાવતા આ માલને તૈયાર માલ અથવા તો વેચાણ યોગ્ય માલ પણ કહેવામાં આવે છે.
છઠ્ઠી બાબત છે અન્ય સામગ્રી, પરચૂરણ માલ સામગ્રી, કન્ઝ્યુમેબલ્સ, એને આપણે એ રીતે ઓળખીશું. ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવવા, ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂળભૂત કાચા માલ ઉપરાંતની આવી સામગ્રી જેવી કે ગ્રીસ છે, ઓઇલ છે, સાફસૂફી માટેના ગાભા તથા અન્ય મદદરૂપ ચીજવસ્તુઓનો સમાવેશ પરચૂરણ માલ સામગ્રી તરીકે કરવામાં આવે છે. તે પ્રત્યક્ષ રીતે વેચવા યોગ્ય થયેલ માલના ભાગ તરીકે દૃશ્યમાન થતી નથી. મિત્રો, આટલી બાબત બાદ હવે ઇન્વેન્ટરી અંકુશ અંગેના મહત્વના નિર્ણયો એ સમજીએ. ઇન્વેન્ટરી અંકુશ અંગેના મહત્વના નિર્ણયો. તો કયો કયો આવે? પહેલાં તો માલનો જથ્થો આવે, એટલે એમાં કાચો માલ આવે. ઉત્પાદકીય એકમે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય નહીં તે હેતુને ધ્યાનમાં લઈ યોગ્ય જથ્થામાં પૂરતો માલ સ્ટોકમાં રાખવો પડે છે. આમ છતાં માલની જાળવણી, ગુણવત્તાની જાળવણી, જાળવણી ખર્ચ, જોખમ નિવારણ ખર્ચ, રોકાયેલ મૂડી અંગેનું ખર્ચ, મળતા વેપારી વટાવ કે જથ્થાબંધ ખરીદીના લાભો વગેરે મુદ્દાઓ ધ્યાનમાં રાખી સ્ટોકનો જથ્થો નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત આકસ્મિકતાને પહોંચી વળી શકાય, માલની ખરીદ પ્રક્રિયા અને માલ મેળવવાનો સમય, સપ્લાયરની નિયમિતતા વગેરે પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા જથ્થામાં માલ વેચાણનો સોદો થયેલો હોય ત્યારે પૂરતા ઉત્પાદનોને ધ્યાનમાં રાખી વિશેષ નિર્ણય લેવામાં આવે છે. વધતા જતા ભાવોની પરિસ્થિતિમાં પડતર નિર્ણયને ધ્યાનમાં રાખી જથ્થા અંગે નિર્ણય લેવામાં આવે છે. હવે આપણે અર્ધ તૈયાર માલ વિશે સમજીએ. ઉત્પાદન પ્રક્રિયાની લંબાઈ, પ્રક્રિયાના સાતત્યને ધ્યાનમાં લઈ સ્ટોક અંગે નિર્ણય લેવા પડે છે. માંગમાં એકાએક વધારો થવાની શક્યતા હોય ત્યારે અર્ધ તૈયાર માલના વધારાના સ્ટોકની વ્યવસ્થા પણ વિચારવી પડે છે. અલબત્ત ગુણવત્તા જાળવણીનો પ્રશ્ન વધુ મહત્ત્વનો છે, વધુ મહત્ત્વ ધરાવે છે. કાચો માલ, અર્ધ તૈયાર માલ, હવે તૈયાર માલની વાત કરીએ. તૈયાર માલ એટલે મેળવેલ ઓર્ડરના જથ્થા ઉપરાંત માલમાં થતા વધારા ઘટાડાને અનુરૂપ ભાવોમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખી તૈયાર માલના સ્ટોકના જથ્થા અંગે નિર્ણય લેવામાં આવે છે. સંગ્રહ વ્યવસ્થા, સંગ્રહ ખર્ચ, વીમો વગેરે પરિબળો જથ્થા નિર્ણય ઉપર એ અસર કરે છે. બજાર માંગને પહોંચી વળવા રીજનલ ધંધામાં કે હરીફની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તૈયાર માલ એના જથ્થામાં નિર્ણયો લેવા પડે છે. બહુ જ મહત્ત્વની બાબત છે. સરકારી કરવેરા નીતિ, એક્સાઇઝ ડ્યુટી, સટ્ટાકીય લાભ, લાભાલાભ વગેરે બાબતો પણ સ્ટોકના જથ્થા પર એ અસર કરે છે. હવેની સમાપનની વાત કરીએ. યોગ્ય માલ સામગ્રી સંચાલનમાં માલના તમામ સ્વરૂપો પર એ અંકુશ રાખી પડતર અંકુશ, સલામતી, વ્યવહારોનું સાતત્ય અને અન્ય લાભોની અપેક્ષાએ યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. ઇન્વેન્ટરી જે ચાલુ મિલકતોનો મોટો હિસ્સો ધરાવે છે તેના અંકુશથી કાર્યશીલ મૂડી સંચાલન એ કાર્યશીલ બને છે. હવે ઇન્વેન્ટરીનો અર્થ આપણે સમજીએ. ઇન્વેન્ટરીનો અર્થ આપણે જોઈએ ને તો માલ સામગ્રી
ઇન્વેન્ટરીનો અર્થ ઇન્વેન્ટરીના જુદા જુદા આ બાબતો છે ને મિત્રો, એવા ટૂંકા ટૂંકા પ્રશ્નો રૂપે એ આપવામાં આવતી હોય છે. લેણાનું સંચાલન, હવે આપણે 6.4, તો લેણાનું સંચાલનમાં મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સ, તો એમાં ઉધાર વેચાણનું પ્રમાણ, શાખ નીતિ, શાખની મુદત અને ઉઘરાણીની રીત, અને ચોથું છે વટાવ નીતિ અને રોકડ વટાવનું પ્રમાણ. તો સૌથી પહેલાં આપણે લેણાનું સંચાલન વિશે, મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સ, ચાલુ મિલકતોના સ્ટોક ઉપરાંતના બીજા ઘટક તરીકે લેણા એ મહત્વનું સ્થાન ધરાવે છે. લેણા એટલે દેવાદારો અને લેણી હુંડીઓનો સરવાળો. ઉધાર વેચાણને પરિણામે દેવાદારો ઉદ્ભવે છે. વેચાણ વધારવાના ઉપાયોમાં ઉધાર વેચાણ અનિવાર્ય પદ્ધતિ બની ગઈ છે. ત્યારે ઉધાર વેચાણથી ઉદ્ભવતા લેણાનું સંચાલન એ નાણાકીય સંચાલનમાં મહત્વનું કાર્ય બની રહ્યું છે. અર્થ સમજીએ, ચાલુ મિલકતોમાં સમાવાતી મિલકત તરીકે દેવાદારો વત્તા લેણી હુંડી, ચાલુ મિલકતોમાં સમાવાતી મિલકતો તરીકે દેવાદારો વત્તા લેણી હુંડી જે ઉધાર વેચાણના પરિણામે ઉદ્ભવતી મિલકત છે. ગ્રાહકો પાસેથી લેવાની નીકળતી રકમ એટલે લેણા, લેણાના કદ એટલે કે એની રકમનો આધાર ધંધાની શાખ નીતિ અને ગ્રાહકોના પ્રકાર ઉપર એ આધારિત છે. લેણા રોકાઈ રહેલ નાણાંનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. શાખ નીતિ એટલે કે ઉઘરાણીને કારણે લેણા રોકડ સાથે સંકળાયેલ છે. પરિણામે લેણાનું સંચાલન રોકડ સંચાલન સાથે સીધો સંબંધ ધરાવે છે. માલ કે સેવાના હસ્તાંતર એટલે કે ફેરબદલીના મૂલ્ય ઉપર લેણાનો આધાર રહેલો છે. લેણાને જોખમના તત્વ સાથે સાંકળીને લેણાના સંચાલનનો વિચાર કરવામાં આવે છે. લેણાની રકમ ઉધાર વેચાણ, લેણાની રોકડમાં ચૂકવણી કે અન્ય રીતે ચૂકવણી સાથે સંબંધ ધરાવે છે. શાખ નીતિ ઉદાર હોય તો લેણાની રકમ વધારે રહે છે, દેવાદારોમાં નાણાંનું રોકાણ વધી જાય છે. લેણા નિભાવ ખર્ચ, વ્યાજનું નુકસાન, ઘાલખાદ જેવા નુકસાનનું જોખમ પણ વધી જાય છે. તેને બદલે શાખ નીતિ કડક હોય તો લેણાની રકમ ઘટાડી શકાય છે. પરંતુ આમ કરવા જતાં ઉધાર ખરીદી કરતા જે આપણા ગ્રાહકોને એ ગુમાવવાનો ભય ઊભો થાય છે. ઉધાર વેચાણમાં ઘટકો અંતે કુલ વેચાણના ઘટકોમાં અને પરિણામો કાચા નફાના ઘટાડામાં એ જોવા મળે છે. આમ યોગ્ય શાખ નીતિનો અમલ કરી લેણા સંચાલનને કાર્યક્ષમ રાખવું જરૂરી છે, બલકે ખૂબ જ જરૂરી છે. લેણાનું સંચાલન મુખ્યત્વે તરલતા અને નફાકારકતા વચ્ચેનો યોગ્ય સુમેળ સમતુલા સાધવાની બાબત છે. સુયોગ્ય લેણા માટે એક યોગ્ય શાખ નીતિનું ઘડતર, બીજું ઉઘરાણીની શરતો નક્કી કરવી અને તેનો યોગ્ય અમલ કરવો, ત્રીજું ઉઘરાણીની પદ્ધતિ, નીતિ, વટાવની પદ્ધતિ વગેરે નક્કી કરવી, ચોથું અવારનવાર લેણાનું વિશ્લેષણ કે મૂલ્યાંકન કરવું, પાંચમું લેણાની રકમ પર યોગ્ય અંકુશ રાખવું. આ પાંચેય બાબતો સુપેરે સચવાય તો લેણાનું સંચાલન કાર્યક્ષમ રીતે થઈ શકે. નફાકારકતા એટલે કે નફાનું પ્રમાણ, ઉધાર વેચાણ દ્વારા ઊભા થયેલ લેણામાંનું જોખમનું પ્રમાણ, રોકાયેલ નાણાંનો વ્યાજ ખર્ચ, લેણા
નિભાવ ખર્ચ જેવા પરિબળોના યોગ્ય પ્રમાણની લેણા સંચાલન હેતુપૂર્ણ બને છે. લેણાનું કદ રકમ નક્કી લેણાનું કદ એટલે કે રકમ નક્કી કરતા પરિબળોમાં પહેલું છે ઉધાર વેચાણનું પ્રમાણ, જે હમણાં આપણે જોયા હતા સ્ક્રીન ઉપર. ઉધાર વેચાણનું પ્રમાણ હરીફાઈમાં ટકવા માટે, વેચાણમાં વધારો મેળવવા માટે ઉધાર વેચાણ એ આવશ્યક પદ્ધતિ બની ગઈ છે. મોટાભાગે તમામ પેઢીઓ ઉધાર વેચાણની નીતિ અપનાવે જ છે. પરિણામે ઉધાર વેચાણ અનિવાર્ય બન્યું છે. જેમ જેમ ઉધાર વેચાણ વધે તેમ તેમ લેણાનું કદ વધતું જાય છે. અહીં શાખ નીતિ મહત્વનો ભાગ ભજવે છે. બીજું શાખ નીતિ. શાખ નીતિમાં ઉધાર વેચાણની શરતો, નાણાં ઉઘરાણીની શરતો અને રીતો અને વટાવનીતિ એ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્રીજું શાખ નીતિની મુદત અને ઉઘરાણીની રીત. શાખ નીતિની મુદત અને ઉઘરાણીની રીત. શાખની મુદતનો આધાર જે તે ધંધાના હરીફ વેપારીઓ દ્વારા અપનાવવામાં આવતી શાખની મુદત પર વધારે અથવા વધારે એ આધાર રાખે છે. વેચાણ વધારે વધુ નફો કમાવા માટે ઉધાર વેચાણ કરવું અને ઉધાર વેચાણ વધારવું એ આવશ્યક બને છે. ઊભા થયેલા લેણા દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવવાની મુદત વધુ રાખીએ તો ગાલખાદ અને રોકાણ ખર્ચનું જોખમ વધે છે. સાથે સાથે શાખની મુદત ઓછી કરીએ તો ઉધાર વેચાણ ઘટવાનો ભય રહે છે. આમ બંને બાબત ધ્યાનમાં લઈ યોગ્ય સમતોલ શાખ મુદત નક્કી કરવી જોઈએ. અહીં અપેક્ષિત વળતરનો દર નિર્ણાયક પરિબળ બને છે. હવે આપણે સમતોલ શાખ નીતિ ઘડતર માટેના ધ્યાનમાં રાખવાના પરિબળો થોડા જોઈએ. પહેલું છે લેણામાં થતું સરેરાશ રોકાણ. પહેલું એ છે લેણામાં થતું સરેરાશ રોકાણ. કેટલું રોકાણ લેણામાં આપણે કરીએ છીએ, કંપની કેટલું રોકાણ કરે છે એ. બીજું લેણામાં થયેલ વધારાને કારણે નફામાં થતો વધારો એ કેટલો છે તે પણ જોવું જોઈએ. સાથે સાથે કે ભાઈ આટલા આપણે લેણા કરીએ, ઉધારી કરીએ છીએ, માલ ઉધાર આપીએ છીએ, તો એમાં નફામાં કેટલો વધારો થાય છે. ત્રીજું ગાલખાદના જોખમનો અંદાજ, અંદાજિત વધારો. ગાલખાદના જોખમના અંદાજમાં કેટલો વધારો થાય છે. આપણે ઉધાર માલ આપીએ છીએ તો એ પણ અંદાજ જોવો જોઈએ, અંદાજમાં કેટલો વધારો થાય છે તે જોવું જોઈએ. ચોથું છે ઉઘરાણી ખર્ચમાં થતો વધારો. જ્યારે આપણે ઉધાર માલ આપીએ છીએ તો એ ઉઘરાણી પણ કરવી પડશે, તો એના ખર્ચમાં કેટલો વધારો થાય છે તે પણ જોવું જોઈએ. પાંચમું છે વૈકલ્પિક ખર્ચ, એટલે કે અપેક્ષિત વળતરને આધારે એ નક્કી થાય. મુખ્ય પરિબળો ગણાય આ તમામ પરિબળોની ગણતરી કરી જો ફાયદાકારક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો લેણામાં વધારો ઉધાર વેચાણમાં વધારો ઈચ્છનીય ગણાય. ચોથું છે વટાવ નીતિ, રોકડ વટાવનું પ્રમાણ. રોકડ વટાવની નીતિ ગ્રાહકોને આકર્ષી લેણાનું પ્રમાણ ઘટાડવામાં પરિણામે એ ઘટાડવામાં પરિણામે છે. ગ્રાહક રોકડેથી ખરીદવા અથવા તો ઉધાર ખરીદવા ખરીદીના નાણાં એ વટાવની લાલચે ઝડપી ચૂકવવા તૈયાર થાય છે. પરિણામે લેણાનું કદ ઘટે છે. વટાવ એટલે આ જે આપણે જોઈએ છીએ કે સેલ અથવા તો 20% લેસ, 50% લેસ, આ જે છે એ એક વટાવનું પદ્ધતિ છે. પરિણામે લેણાનું કદ ઘટે કારણ કે ઓછી રકમમાં આપણને રકમ પ્રાપ્ત થઈ જાય છે. વેચાણનો નફો જળવાય છે. લેણાનું કદ ઘટતા ગાલખાદનું જોખમ ઘટે છે. ઉઘરાણી ખર્ચ પણ ઘટે છે. બચત પરનો વળતર આપણને મળી રહે છે.
તરલતા વધારે રહે છે. આમ રોકડ વટાવની નીતિ લેણા સંચાલનમાં અસરકારક પુરવાર થાય તેમ છે. સમાપન કરતા કહી શકાય કે ધંધાની નફાકારકતા વધારવા વેચાણમાં વધારો જરૂરી છે. વેચાણ વધારવા ઉધાર વેચાણ અનિવાર્ય છે. લેણાનો ઉદ્ભવ થાય છે, ગાલખાજ જેવા જોખમો વધે છે, ઉઘરાણી ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ વધે છે. પરિણામે લેણાનું યોગ્ય પ્રમાણ જાળવવું જરૂરી બને છે. આ માટે શાખ નીતિ, રોકડ વટાવ નીતિ, ઉઘરાણીની રીતિ વગેરે બાબતો અંગે યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે. આ તમામ બાબતોનો સમન્વય એટલે જ કાર્યશીલ લેણા સંચાલન. આમ નાણાકીય સંચાલનમાં લેણા સંચાલન વિશેષ મહત્વ ધરાવે છે. લેણા સંચાલનનો અર્થ મહત્વ એ સમજાવે છે. લેણાનું કદ નક્કી કરતા આમાંથી નાના પ્રશ્નો એવા આવે કે લેણાનું કદ નક્કી કરતા પરિબળો વર્ણવો, લેણા સંચાલનને નફાકારકતા અને તરલતા બંને સાથે સંબંધ છે ચર્ચો, આવા પ્રશ્નો પણ અહીં આવી શકે. આ યુનિટમાંથી બીજા ક્યાં ક્યાં પ્રશ્નો આવે તે એકવાર આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન એવો આવે લાંબા પ્રશ્નોમાં કે કાર્યશીલ મૂડીના ઘટકો વિગતે ચર્ચો. બીજો પ્રશ્ન એવો આવી શકે કે માલ સામગ્રી સ્ટોકનું સંચાલન વિગતે સમજાવો. ત્રીજો પ્રશ્ન આવે લેણાનું સંચાલન વિગતે સમજાવો. આવા લાંબા પ્રશ્નો આવી શકે. ટૂંકા પ્રશ્નોમાં ક્યાં ક્યાં પ્રશ્નો આવી શકે? તો પહેલો પ્રશ્ન એવો આવી શકે કે શાખ નીતિ, ટૂંકમાં ટૂંકો પ્રશ્ન, શાખ નીતિ એટલે શું, અથવા તો શાખ નીતિ ટૂંક નોંધ લખો. બીજો એવો ટૂંકો પ્રશ્ન આવે કે શાખ નીતિની મુદત અને ઉઘરાણીની રીત ટૂંકમાં ચર્ચો, ટૂંકમાં વર્ણવો, અથવા તો તેની પર ટૂંક નોંધ લખો. એ જ રીતે ટૂંકમાં સમજાવો માલનો જથ્થો એટલે શું, અથવા તો માલનો જથ્થો ટૂંક નોંધ લખો. એ જ રીતે આંતરિક ભાગો વિશે ટૂંક નોંધ લખો, તો અથવા તો આંતરિક ભાગો એટલે શું. એ જ રીતે ચાલુ કામ એટલે શું, ચાલુ કામ પર ટૂંક નોંધ લખો. અને છેલ્લે ઇન્વેન્ટરી અંકુશ અંગેના મહત્ત્વના નિર્ણયો ટૂંકમાં વર્ણવો, અથવા તો તેની પર ટૂંક નોંધ લખો. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે આટલું રાખીએ છીએ. હવે પછીનું વ્યાખ્યાન આ યુનિટના કન્ટિન્યુએશનનું અંતિમ વ્યાખ્યાન હશે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.